તો આજે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ, બાપુના જન્મ સ્થળ કીર્તિ મંદિરમાં સર્વધર્મ પ્રાર્થનાની સભાનું આયોજન. સવારે 9 વાગ્યા સુધી પ્રાર્થના સભાનો કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રાર્થના સભામાં હાજર રહેશે. મંત્રી જવાહર ચાવડા પણ પ્રાર્થનામાં હાજર રહેશે. તો પોરબંદરનું કીર્તિ મંદિર, તેમનું જન્મ સ્થળ છે પોરબંદર, અને ત્યાં પણ આજે વિશેષ કાર્યક્રમ. સીએમ વિજય રૂપાણી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 150મી જન્મ જયંતિ અને સાથે સાથે અમદાવાદ જેવો રિવરફ્રન્ટ પણ પોરબંદર ખાતે બનાવવામાં આવ્યો છે, એટલે આજે જનતા માટે રિવરફ્રન્ટ ખુલ્લો મૂકવામાં આવશે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રાર્થના સભામાં હાજર, મંત્રી જવાહર ચાવડા પણ પ્રાર્થનામાં હાજર રહ્યા છે. તો આ દ્રશ્યો પોરબંદરના કીર્તિ મંદિર ખાતેના બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે, પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે, અને ત્યારબાદ પ્રાર્થનાથી આ કાર્યક્રમની શરૂઆત થશે. રક્ષિત પંડ્યા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રક્ષિત, આજે પોરબંદરમાં 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિની જે ઉજવણી થઈ રહી છે, શું કાર્યક્રમ આજે સીએમ વિજય રૂપાણી પહોંચ્યા છે ત્યાં? ચોક્કસ દીક્ષિત, જે પ્રકારે વાત કરવામાં તો મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, આજે ગાંધીજી એટલે કહી શકાય કે પૂજ્ય પિતા તરીકે જેમને ઓળખવામાં આવે છે, તેવા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે છે, તેમના જન્મભૂમિ પોરબંદર ખાતે આવી પહોંચ્યા છે. અને આજના દિવસે છે તે સૌ પ્રથમ કીર્તિ મંદિર ખાતે જે પ્રાર્થના સભાની અંદર તેઓ હાજરી આપી છે, તેમની અંદર તેમની સાથે પોરબંદરના સાંસદ ઉપરાંત જે કહી શકાય ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા અને અનેક જ મહાનુભાવો છે તે અત્યારે આગળ પ્રાર્થના સભાની અંદર ઉપસ્થિત છે. અને ત્યારબાદ આજે 150મી જન્મ જયંતિ નિમિત્તે છે તે પોરબંદરના ચોપાટી ખાતે છે તે સ્વચ્છાહી સેવા અંતર્ગત શ્રમદાન કાર્યક્રમની અંદર પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે ખાસ હાજરી આપવામાં છે. અને સાથે જ તેમની સાથે જે સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ છે તે પણ આ કાર્યક્રમની અંદર છે તે લેવડાવવામાં આવશે. અને ત્યારબાદ જોવા જઈએ તો જે રીતે રિવરફ્રન્ટનું લોકાર્પણ છે પોરબંદર ખાતે કરવામાં આવશે તે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે આજે જ્યારે પૂજ્ય બાપુની 150મી જન્મ જયંતિ છે અને તેની ઉજવણી કરવામાં આવી છે, તેમાં દર વર્ષની જેમ આ વખતે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે કીર્તિ મંદિર ખાતે આવી પહોંચ્યા છે. અને ત્યાં જ્યારે પ્રાર્થના સભાનું આયોજન કરવું છે, જેની અંદર મોટી સંખ્યામાં અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ તદુપરાંત અલગ અલગ જે સિનિયર સિટીઝન સંસ્થાઓના જે લોકો છે તે પણ આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત છે. અને અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે, તે મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સાથે અનેક નેતાઓ અને જે અધિકારીઓ છે તે અત્યારે પ્રાર્થના સભાની અંદર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. બિલકુલ, થી આભાર રક્ષિત સમગ્ર વિગત બદલ. તો કીર્તિ મંદિર ખાતેના દ્રશ્યો છે, બાપુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને ત્યારબાદ પ્રાર્થનાથી આ કાર્યક્રમની શરૂઆત થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કીર્તિ મંદિરની મુલાકાતે સીએમ પહોંચ્યા છે અને ત્યારબાદ તેઓ સાંજે અમદાવાદ પરત ફરશે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ ગાંધી આશ્રમ ખાતે પહોંચશે અને ગાંધી આશ્રમમાં તેઓ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી અને આજે પૂરા દેશને એક સંકલ્પ લેવડાવશે.